नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छु शिवांगीनी। स्वागत है आपनु न्यूज लाइव में। नजर करिए महत्व समाचार पर, बात करिए ब्रेकिंग न्यूज सामे आव्या छे। वडोदरा तरफ थी वडोदरा धारासभ्य अक्षय पटेल सामे आक्षेपो थया छे। खेडूत द्वारा आक्षेप कराया छे। वडोदरा करजण धारासभ्य छे अक्षय पटेल। खेडूत द्वारा तेमना विरुद्ध में कलेक्टर ने फरियाद आपवामां आवी छे। धमकी आपता कलेक्टर ने फरियाद करवामां आवी छे। जाति विषयक शब्दों पण तेओ बोल्या होवानो आक्षेप खेडूत द्वारा करवामां आव्यो छे। टाटिया तोड़वानी पण धमकी खेडूत ने धारासभ्य द्वारा आपवामां आवी होवानी फरियाद कलेक्टर ने करवामां आवी छे। लीलोड गामना खेडूते आ फरियाद आपी छे। पाको रोड बनावी देता आ समग्र मामलो सामे आव्यो। तो बीजी तरफ पीआई मारा मित्र छे कही अने धमकी आपवामां आवी छे। खेडूत ने धमकी आपता कलेक्टर ने फरियाद करवामां आवी छे। जाति विषयक शब्दों पण धारासभ्य बोल्या होवानो आक्षेप खेडूत द्वारा करवामां आव्यो छे। तो आंगे खेडूत द्वारा कलेक्टर ने रजूआत करवामां आवी छे। जाति विषयक शब्दों पण बोलवामां आव्या अने टाटिया तोड़ी नाखी छे आ प्रकारना शब्दों कही अने धमकी आपवामां आवी छे। वडोदराना करजणना धारासभ्य छे अक्षय पटेल, जेनी विरुद्ध में कलेक्टर ने अरजी आपवामां आवी छे। खेडूत द्वारा आ धमकी आप्यानो आक्षेप करायो छे। बात करी आंगे वधु माहिती माटे संवाददाता प्रशांत गज्जर आपणी साथे फोनलाइन पर छे। प्रशांत, जे रीते करजणના ધારાસભ્યે ખેડૂતને ધમકી આપી હોવાના આક્ષેપો થયા છે, શું વધુ માહિતી? બિલકુલ, જે કરજણના ધારાસભ્ય છે અક્ષય પટેલ, તેમની પર ખેડૂત દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે અલ્પેશ અક્ષય પટેલે પોતાના ખેતરે અને કુવા પર જવા માટે જે ફરિયાદી છે છગનભાઈ ચમર, તેમના ખેતરમાં મેટલ નાખી અને રોડ પાકો બનાવી નાખ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને ધારાસભ્ય અક્ષય પટેલ ને રજૂઆત કરવામાં આવી હતી, જેનાથી અક્ષય પટેલ ઉશ્કેરાઈ જઈ અને ખેડૂતને જાતિ વિષયક શબ્દો બોલી કાઠિયા તોડી નાખીને ડમ્પરની નીચે કચડી અને મારી નાખવાની ધમકી આપ્યા હોવાના ખેડૂતે આક્ષેપ કરતી અરજી કલેક્ટરને આપી છે અને રજૂઆત કરી હતી। સાથે સાથે અક્ષય પટેલ ઉપર વધુ એક આક્ષેપ ખેડૂત દ્વારા એવો બી કરવામાં આવ્યો છે કે અક્ષય પટેલ જે ધારાસભ્ય છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર તેમના મિત્ર છે અને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરે તેવી અક્ષય પટેલે વાત કરી હોવાના આક્ષેપ ખેડૂત દ્વારા બી કરવામાં આવ્યા છે। સમગ્ર મામલો હવે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે। ખેડૂત દ્વારા કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી અને અરજી આપવામાં આવી હતી અને જાતિ વિષયક જે શબ્દ બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેવું અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ચોક્કસથી પ્રશાંત, માહિતી બદલ આભાર। તો વાત કરીએ જાતિ વિષયક શબ્દો બોલી અને ટાંટિયા તોડી નાખવાની ધમકી ધારાસભ્ય દ્વારા ખેડૂતને આપવામાં આવી હતી। ખેડૂત દ્વારા કલેક્ટરને રજૂઆત કરી અને ફરિયાદ આપવામાં આવી છે। જોવાનું રહેશે કે હવે ધારાસભ્ય પર કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ। બીજી તરફ પીઆઈ મારો મિત્ર છે તેવું કહી અને ધમકી આપવામાં આવી હતી। વડોદરાના કરજણના ધારાસભ્ય છે અક્ષય પટેલ, જેના દ્વારા ખેડૂતને ધમકી આપવામાં આવી હતી। જાતિ વિષયક શબ્દ બોલી અને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ધારાસભ્યનું જે ફાર્મ હાઉસ આવેલું છે તેથી લઈ અને રોડ સુધીનો જે પાકો રસ્તો બનાવી લેવામાં આવ્યો છે તેનો સમગ્ર મામલો સામે આવ્યો છે। વાત કરીએ ધારાસભ્ય જે છે અક્ષય પટેલ, તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અક્ષયભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। અક્ષયભાઈ, જે રીતે ખેડૂત દ્વારા આપના વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે, કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, સમગ્ર હકીકત શું છે? બેન, પહેલા તો વાત એ છે કે આ બાબતે ખેડૂતને હું મળ્યો નથી, કોઈ એવી ધમકીભરી વાતચીત કરી નથી। અત્યારે સરકારશ્રીની યોજના મુજબ માટી મેટલના રસ્તા જે ખેતરમાં છે, મનરેગા નરેગા એમાં કામ ચાલી રહ્યું છે, પરંતુ ચોક્કસ કહું કે અમારી પાસે આવ્યા હોત અને ગામના આગેવાનોને મળ્યા અને કઈ એમને અન્યાય થતો હોત તો એમને સાથે, પણ એવું કઈ હોતું નથી। જે રસ્તો જ્યાં ખેડૂતોના જે છોડેલો રસ્તો હોય એની પર જ માટી મેટલ થતું હોય છે, કોઈના ખેતરમાં આ રસ્તો નાખતા નથી। પરંતુ વર્ષોથી જે સરકારનો ખેડૂતોની અવર જવર હોય એ જગ્યા પર જ માટી મેટલ થાય છે। સમગ્ર માહિતી જે સામે આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક અમારી જાણકારી મુજબ કે તમારું જે ફાર્મ હાઉસ નો જે રસ્તો છે ત્યાં આ મેટલ નો રસ્તો બનાવવામાં આવ્યો છે અને બીજી બાજુ અત્યારે મારે મારી જમીન છે, બીજા 10-15 ખેડૂતોની પણ જમીનો છે અને જે છેલ્લું ખેતર તો મારું છે, બરોબર છે? મારા રસ્તા જવા માટે માટી મેટલ નો રસ્તો ઓલરેડી 15 વર્ષ પહેલા બનેલો છે, હનુમાનજી મંદિરે રહીને હું જઈ શકું છું, પરંતુ જે વચ્ચેના ખેડૂતોને જે લાભ મળતો તો એ મળતો નતો અને સરકારશ્રીની યોજનાની અંદર અમને કરજણ તાલુકા કરજણ વિધાનસભામાં ઘણા બધા જગ્યાએ આ રસ્તાઓ ચાલી રહ્યા છે। બીજી બાજુ અક્ષયભાઈ, ક્યાંક ને ક્યાંક જાતિ વિષયક શબ્દો અને ટાટિયા તોડી નાખવાની ધમકી આપના દ્વારા અપાઈ હોય તેવું ખેડૂત એમને મળ્યો નથી, એમની જોડે વાતચીત થઈ નથી, પછી ધમકીની વાત જ કહી રહી,
આ રાજકીય કોઈ સ્ટન્ટ હોય, કોઈની ચડમણી હોય, નિકન ખરેખર અમારા ગામના આગેવાનો, ગામના ડેપ્યુટી સરપંચ, ગામના તાલુકા પંચાયત પ્રમુખ છે, એમને પણ એમની જોડે જો વાતચીત કરી અને સમાધાનમાં બેઠા હોત, કદાચ હું તો ઘરે બહુ રહેતો નથી, પરંતુ એમની જોડે જો વાતચીત કરી હોત તો કંઈક આપણે રસ્તો કાઢત. ચોક્કસથી અક્ષયભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો વાત કરીએ જે રીતે ધારાસભ્ય અક્ષય પટેલ સાથે આપણે વાત કરી, તેમનું કહેવું છે કે હું કોઈ ખેડૂતને મળ્યો નથી, કોઈ પ્રકારની ધમકી નથી આપી. તો બીજી તરફ ખેડૂત આક્ષેપ કરી રહ્યા છે કે જાતિ વિષયક શબ્દો બોલી અને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધારાસભ્ય અક્ષય પટેલ, જેઓ કરજણના ધારાસભ્ય છે, તેમના દ્વારા આ ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ ખેડૂતે કર્યો છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે વડોદરા તરફથી. વડોદરામાં જે ડોક્ટર સાદાબની ધરપકડ કરી લેવામાં આવી હતી તેનો મામલો સામે આવ્યો છે. ડોક્ટર સાદાબની ધરપકડનો મામલો, વડોદરામાંથી ડોક્ટર સાદાબની ધરપકડ કરી લેવામાં આવી હતી. આતંકી સંગઠન સાથે જોડાઈ અને કામ કરી રહ્યો હોવાના આશંકાને પગલે તેની ધરપકડ કરી હતી. એટીએસની ટીમે ગઈકાલે ડોક્ટર સાદાબની ધરપકડ કરી હતી. પીએમના કાર્યક્રમ પહેલા જ ડોક્ટર સાદાબની ધરપકડ કરી લેવામાં આવી હતી. ડોક્ટર સાદાબ આઈએસઆઈએસના સંપર્કમાં હોવાની આશંકાને પગલે એટીએસ દ્વારા તેની ધરપકડ કરી લેવાઈ હતી. એન્કાઉન્ટરમાં વિદેશમાં નાણાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અન્ય લોકોની પણ સંડોવણી બહાર આવશે. હાલ મોબાઈલ લેપટોપની ઝીણવટભરી તપાસ એટીએસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પીએમના કાર્યક્રમ પહેલા જ ડોક્ટર સાદાબની ધરપકડ કરી લેવામાં આવી હતી. વાત કરીએ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા પ્રશાંત ગજ્જર આપણી સાથે ફોનલાઇન પર છે. પ્રશાંત, જે રીતે ડોક્ટર સાદાબની ગઈકાલે જ એટીએસએ ધરપકડ કરી લીધી હતી, હાલ તેની તપાસ ચાલી રહી છે, શું વધુ વિગતો? હા બિલકુલ, જે શિવાંગીની વાત કરવામાં આવે તો અલકાયદા બાદ જે ધમકી અલકાયદા દ્વારા ધમકી આપવામાં આવી છે, ત્યારબાદ દેશની સમગ્ર જે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક થઈ ગઈ છે. ત્યારે વડોદરા શહેર ખાતે 18 જૂનના રોજ નરેન્દ્ર મોદી સભાનું સંબોધન કરવાના છે. ત્યારે નરેન્દ્ર મોદીના વડોદરાના કાર્યક્રમ પહેલા જ વડોદરાના ડોક્ટર સાદાબ પાનવાલાની એપીએસટીએ ધરપકડ કરી હતી. ડોક્ટર સાદાબ અને સાહિબ આઈએસઆઈએસના હેન્ડલર હોવાના સંપર્કમાં સાથે હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. અને આ અગાઉ પણ એટીએસ દ્વારા સાદાબ પાનવાલાની અટકાયત કરવામાં આવી હતી, તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પહેલા જ બુધવારની મોડી રાતે ફરીથી તેમને એટીએસ દ્વારા ઊંચકી લેવામાં આવ્યા હતા, અટકાયત કરવામાં આવી હતી. અને એમની તપાસ કરતા, એમને જે મોબાઈલ છે, લેપટોપ છે, તેની તપાસ કરતા વિદેશમાં મોકલેલા નાણા, યુવંતી અને આ જે તબીબ છે તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. જોકે ડોક્ટર સાદાબના લેપટોપ મોબાઈલની તપાસમાં અન્ય લોકોની પણ સંડોવણી સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ મોબાઈલ અને લેપટોપની ઝીણવટ પૂરી તપાસ ચાલી રહી છે. ચોક્કસથી પ્રશાંત, માહિતી બદલ આભાર. તો વાત કરીએ એકાઉન્ટમાં વિદેશમાંથી નાણાં ટ્રાન્સફર થયા હોવાની પણ વિગતો સામે આવી છે. ડોક્ટર સાદાબ પાનવાલા આઈએસઆઈએસના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. હજુ પણ તેની વધુ તપાસ ચાલી રહી છે. વાત કરી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આવનારા 5 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 5 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. હજુ પણ 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાઈ શકે છે. તો ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમરેલી અને ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. તો બીજી તરફ ગઈકાલથી જે વરસાદ વરસ્યો છે, છેલ્લા 24 કલાકનો દેવ ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની ઉપર એક નજર કરીએ. તારાપુરમાં 23 મિલીમીટર, વડિયામાં 17 મિલીમીટર, લીલીયામાં 15 મિલીમીટર, તો લીમડીમાં 15 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હાંસોટમાં 13, બોટાદમાં 12, ધારીમાં 11 અને વલસાડમાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સવાર 6 વાગ્યા સુધીના 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં સૌથી વધુ સુરતના કામરેજમાં 67 મિલીમીટર વરસાદ વરસ્યો છે.
त्यारबाद कपराड़ा में करजण में 39 मिलीमीटर, पलसाणा में 32, तारापुर में 23, वडिया में 17, लीलिया में 15, लीमड़ी में 15 मिलीमीटर वरसाद नोंधायो छे। हांसोट में 13 अने बोटाद में 12 मिलीमीटर वरसाद पड्यो छे। आ तरफ बात करिए सुरेन्द्रनगर की। सुरेन्द्रनगर में मोड़ी रात्र धोधमार वरसाद की शुरुआत थी गई थी। सुरेन्द्रनगर में मोड़ी रात्र धोधमार वरसाद वरस्यो। सुरेन्द्रनगर शहर में मोड़ी रात्र धोधमार वरसाद आगमन थयु। पालिका की प्री मॉन्सून कामगिरी की पोल खुली गई है। शहर अनेक विस्तार में ठेर ठेर पा भराई गया है। पीजीवीसीएल कामगिरी की पोल खुली पड़ गई छे। अर्धा इंच वरसाद में अनेक विस्तारों में वीजड़ी गुल थी गई थी। मात्र अर्धो इंच वरसाद वरस्यो ने समग्र विस्तार की वीजड़ी गुल थी गई थी। सुरेन्द्रनगर शहर में मोड़ी रात्र वरसाद आगमन। पालिका की प्री मॉन्सून कामगिरी की पोल खुली पड़ गई है। शहर अनेक विस्तार में ठेर ठेर पा भराया। पीजीवीसीएल कामगिरी की पोल खुली पड़ गई छे। संवाददाता अशोक रामी अपनी फोनलाइन पर। अशोक, जी रीते सुरेन्द्रनगर में मोड़ी रात्र धोधमार वरसाद वरस्यो, शुं वधु विगतो? શિવાંગી વાત કરવા જઈએ તો ગત રાત્રિના અચાનક જ પવન સાથે વરસાદ ખાબક્યો હતો, ત્યારે સુરેન્દ્રનગર શહેર, ધોરાનગર સહિત રતનપુર વિસ્તારની અંદર અડધો ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા, અને જેને લઈને લોકોને પરેશાની અનુભવી રહ્યા હતા। અને ખાસ કરવા વાત કરવા જઈએ તો શિવાંગી, સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જે ની પોલ ખુલ્લી કરતા એવા દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે વધુમાં વરસાદ રહી ગયા બાદ પણ પીજીવીસીએલની લાઈટો ગુલ થતા લોકો પરેશાન અનુભવી હતી। જી શિવાંગી, ચોક્કસ થી અશોક, માહિતી બદલ આભાર। તો વાત કરીએ પાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી હોય છે તે અને સાથે જ પીજીવીસીએલની પણ પોલ ખુલ્લી પડી ગઈ છે। માત્ર થોડા જ વરસાદમાં પાણી પણ ભરાઈ જવાની સમસ્યા, તો બીજી તરફ વીજળી પણ ગુલ થઈ જવાની સમસ્યા સામે આવી હતી। વાત કરીએ દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછતના સમાચાર ફેલાતા સરકાર અને ઓઇલ કંપનીઓએ ચોખવટ કરવી પડી છે। છેલ્લા કેટલાક દિવસોથી દેશના પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછતના સમાચાર મળી રહ્યા છે। રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે। એક તરફ દેશની પેટ્રોલિયમ ડીલરો એવો દાવો કરી રહ્યા છે કે બીપીસીએલ અને એચપીસીએલ જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ઇંધણના સપ્લાયમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને માંગના ચોથા ભાગનું જ ઓઇલ પૂરું પાડવામાં આવી રહ્યું છે। જ્યારે સરકાર અને તેલ કંપનીઓ એવો દાવો કરી રહી છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ડિરેક્ટર વી સતીશ કુમારે ટ્વીટ કર્યું હતું કે અમારા નેટવર્ક પરના તમામ ફ્યુઅલ સ્ટેશન ઉપર પૂરતા પ્રમાણમાં ઇંધણ ઉપલબ્ધ છે, તેથી ગભરાવવાની જરૂર નથી। ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। આગળ વાત કરીએ રાજ્યમાં જુદા જુદા જિલ્લા અને શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની તંગીને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે હજુ પણ 15-20 દિવસ સુધી આવી જ રીતે પરિસ્થિતિ રહે તેવી શક્યતા છે। પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર સપ્લાયની સમસ્યાને કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે। અમદાવાદ શહેરમાં રોજ અંદાજે 6 લાખ લીટર પેટ્રોલ અને 16 લાખ લીટર ડીઝલની સપ્લાય થાય છે, જોકે છેલ્લા કેટલાક દિવસથી સપ્લાયમાં 50% જેટલો કાપ મૂકી દેવામાં આવ્યો છે, જેને લઈ અને કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ખૂટી પડતા બીજા પંપ પર વાહનોની કતારો જોવા મળી રહી છે। સપ્લાયના અભાવે શહેરમાં આવેલા કુલ 180 પેટ્રોલ પંપમાંથી લગભગ 30% પેટ્રોલ પંપ હાલ બંધ હાલતમાં છે, ખાસ કરીને એચપીના પેટ્રોલ પંપ બંધ છે। આગળ વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે પ્રાચ્ય રાજકોટ તરફથી। રાજકોટમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 મેચ રમાવા જઈ રહી છે। સિરીઝની ચોથી T20 મેચ આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે।
भारत दक्षिण आफ्रिका वच्चे आजे आ मैच योजावा जई रही छे। बन्ने देशना खेलाड़ियों वच्चे टी20 मैच रमाशे। गईकाले बन्ने टीमे भेगा मळी अने नेट प्रेक्टिस करी हती। खंडेरी स्टेडियममां आजे मुकाबलो थवा जई रह्यो छे। तो बीजी तरफ अलकायदानी धमकीना इनपुटने पगले पोलीस एलर्ट मोड पर लागी रही छे। 900 થી પણ વધુ પોલીસ ફોર્સને તૈનાત કરી દેવામાં આવ્યા છે। क्रिकेट रसिकों में भारे उत्साह जोवा मळी रह्यो छे। क्रिकेट नी तमाम टिकीटो वहेंचाई गई छे। स्टेडियम नी तमाम टिकीटो वहेंचाई गई छे। तो बीजी तरफ तमाम लोकोने एक ज डर छे के वरसाद न वरसे। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સાંભળવા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આજે સાંજે 7:30 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે। વડાપ્રધાન મોદી આજથી ગુજરાતની મુલાકાતે, બે દિવસીય ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન આવી રહ્યા છે। સાંજે 7:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન પહોંચશે। ત્યારબાદ ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે। વડાપ્રધાન બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે સાંજે 7:30 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે। રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે। ત્યારબાદ આવતીકાલે એટલે કે 18 જૂનના રોજ પહેલા તેઓ પાવાગઢ મહાકાળી માતાના દર્શને જશે। ત્યાં હજારો કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરશે। માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવશે। ત્યારબાદ વડોદરાની મુલાકાતે વડાપ્રધાન જશે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સાંભળવા છે। વડાપ્રધાન જે રીતે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, આજે સાંજે તેઓ આવી પહોંચશે। તેની પહેલા સુરક્ષાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પીએમની સુરક્ષાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પોલીસ કમિશનરે આખરી ઓપ આપ્યો છે। વડોદરાના પોલીસ કમિશનરે આખરી ઓપ આપ્યો છે। 5000 પોલીસ જવાનોનો બંદોબસ્ત જળવાશે। 20 આઈપીએસ, 35 ડીવાયએસપી ઉપસ્થિત રહેશે। 100 પીઆઈ પણ બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। એસઆરપીની 5 કંપની પણ બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવી છે। 12 ઘોડેસવાર અને એનએસજી કમાન્ડો પણ તૈનાત રહેશે। બોમ્બ સ્ક્વોડની 10 ટીમો રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે। પ્રશાંત ગજ્જર આપણી સાથે ફોનલાઈન પર છે। પ્રશાંત, જે રીતે વડોદરાની મુલાકાતે આવતીકાલે વડાપ્રધાન આવવાના છે, તેની સુરક્ષાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, શું વધુ વિગતો? હા, બિલકુલ, કે વડાપ્રધાન 18 જૂનના રોજ એટલે કે આવતીકાલે વડોદરા શહેરના મહેમાન બનવાના છે। તો બીજી તરફ અલ કાયદા દ્વારા ધમકી આપવામાં આવેલી હોય, દેશની તમામે તમામ સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ છે, સતર્ક થઈ ગઈ છે। ત્યારે વડાપ્રધાન વડોદરા શહેરની અંદર હોય તો તેમની સુરક્ષાને ખાસ ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ કમિશનર દ્વારા જે સ્થાનિક સુરક્ષા આપવાની હોય છે તે સુરક્ષાને લઈને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જેની અંદર 5000 પોલીસ જવાનો સમગ્ર કાર્યક્રમના પોલીસ બંદોબસ્તમાં રહેશે। 2000 મહિલાઓ ઉપરાંત બહારથી બોલાવેલા 2000 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેવાના છે। સાથે સાથે 20 આઈપીએસ, 35 ડીવાયએસપી અને 100 પીઆઈ આ બંદોબસ્તમાં ખડેપગ રહેશે। એસઆરપીની 5 અલગ અલગ ટીમોને બંદોબસ્તમાં સામેલ કરવામાં આવી છે, સાથે સાથે 12 ઘોડેસવાર, એનએસજી કમાન્ડો સાથે ચેતક કમાન્ડો અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબીની ટીમો પણ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં તૈનાત રહેશે। એસપીજીએ સમગ્ર જે સલામત સ્થળ છે તેનો હવાલો સંભાળી લીધો છે, પોતાના હાથમાં લઈ લીધો છે। હાલમાં જ એસપીજીએ સભા સ્થળ અને રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને જે રીતના પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેની સમગ્ર વિગતો પોલીસ પાસેથી મેળવી હતી। સાથે સાથે બોમ્બ સ્ક્વોડની 10 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે, જે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરે છે। સભા સ્થળ જે છે ત્યાં ડોગ સ્ક્વોડને લઈને આ ટીમો હાલ ચેકિંગ હાથ ધર્યું છે। જી ચોક્કસ, પ્રશાંત, માહિતી બદલ આભાર। સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ, વધુ સમાચાર માટે આપ જોતા રહો મંથવે ન્યૂઝ। નમસ્કાર।